नमस्कार, दूरदर्शन समाचार साथे अमिता वांजा जोईए अत्यार सुधीना समाचार। अफगानिस्तानना राष्ट्रपति मोहम्मद अशरफ गनी भारत ने एक दिवस ने मुलाकाते नवी दिल्ली आवी पहुंचा था। एमने राष्ट्रपति रामनाथ कोविंद साथे मुलाकात करी हती। अमेरिकी प्रमुख डोनाल्ड ट्रम्प ने अफगान नीति अंतर्गत अफगानिस्तान में भारत ने मोटी भूमिका स्वीकार थया पछी अशरफ गनी नी आ पहली भारत मुलाकात छे। अफगानिस्तान राष्ट्रपति आज प्रधानमंत्री नरेन्द्र मोदी की मुलाकात लीधी हती। बन्ने नेताओं वच्चे अनेक व्यूहात्मक मुद्दा अंगे बातचीत थई हती। अफगानिस्तान राष्ट्रपति आज विदेश मंत्री सुषमा स्वराज साथ बैठक करी हती। ए पहला अफगानिस्तान राष्ट्रपति अशरफ गनी सवारे नवी दिल्ली विमानी मथके पहुंचता भव्य स्वागत करवामां आव्युं हतुं। भारतीय वायुसेना 17 जेटला लड़ायक अने मालवाहक विमानोए आज लखनऊ आगरा एक्सप्रेस वे पर पोतानी कार्यक्षमता प्रदर्शन कर्यु हतु। भारतीय वायुसेना आधुनिक मालवाहक जहाज C-130J सुपर हर्क्युलस विमान एक्सप्रेस वे पर उतराण कर्या साथे टच डाउन कवायत आरंभ थयो हतो। 3.5 किलोमीटर एरस्ट्रीप पर वायुसेना विमानोए एक्सप्रेस वे स्पर्श करीने उड़ान भरी। कवायत में जगुआर, सुखोई और मिराज विमान पण सामिल थया हता। मिराज लड़ायक विमाने एक्सप्रेस वे पर उतराण कर्यानी क्षणों प्रजाजनोए पण निहाळी हती। मिराज 2000 नी गति प्रति कलाक 2326 किलोमीटर नी होय छे। आ उपरांत MI-17 हेलिकॉप्टर, एरक्राफ्ट कैरियर हर्क्युलसे पण एक्सप्रेस वे पर उड़ाण भरी हती। आ कवायते पुरवार कर्यु हतु के मालवाहक जहाजो राहत सामग्री लईने पण અહીં પહોંચી શકે છે। વિમાન કવાયત જોઈને સ્થાનિકોએ પણ રોમાંચ અનુભવ્યો હતો। राज्य सरकारना महत्वना निर्णयनी जाहेरात करता नायब मुख्यमंत्री नीतिन पटेले जणाव्यु हतु के 40,000 आशा वर्कर बहनोने सरकारना निर्णयनो लाभ मळशे। तेमना पगारमां 50% वधारो करवामां आव्यो छे। आ निर्णयना लीधे सरकारी तिजोरी उपर 58 करोड़ बोझो पड़शे। खेडूतो माटे टपक सिंचाईने प्रोत्साहन आपवानो निर्णय लेवानी जाहेरात करता नायब मुख्यमंत्रीए जणाव्यु हतु के 18% GST-માંથી ખેડૂતોને મુક્તિ અપાશે। 18% ટેક્સ હવે સરકાર ભરશે। સાથે ઓએનજીસીના કામ માટે અપાતા ભાડામાં વધારો કરાયો છે। સાથે જ શિક્ષકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે ટેટ પાસ કરેલા શિક્ષકોને છૂટા નહીં કરાય। જે 10 થી વધુ વર્ષની નોકરી કરતા હોય તેવા શિક્ષકોને માન્ય કરાશે। SC-ST-OBC માટે આવક મર્યાદા વધારવાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે શહેરી વિકાસ માટે આવક મર્યાદા 1,20,000 કરવામાં આવી છે, જ્યારે અગાઉ 47,000 મર્યાદા હતી। તો કરાર આધારિત કામ કરતા કર્મચારીઓ માટે ભેટ આપતા નીતિન પટેલે જાહેરાત કરી હતી કે કરાર આધારિત મહિલા કર્મચારીઓની રજામાં વધારો કરાશે। આવી મહિલાઓ કર્મચારીઓને 2 પ્રસૂતિ માટે રજા મળશે। પ્રસૂતિ માટે 90 દિવસનો પગાર મળશે। કરાર આધારિત કર્મચારીઓને અકસ્માત સહાય અને પરિવારને 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી। ગુજરાત સાહિત્ય પરિષદની વર્ષ 2018-2020ની ચૂંટણીમાં શીતાંશુ યશસચંદ્રની જીત થતા તેઓ પરિષદના નવા પ્રમુખ બન્યા છે। તેમણે 715 મત મેળવતા બળવંત જાની સામે 201 મતે જીતી ગયા છે। આગામી 3 વર્ષ માટે તેઓ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે। તેમણે કહ્યું હતું કે સાહિત્ય પરિષદને પોતાની જ રાખવાની છે। કચ્છથી મુંબઈ સુધી ગુજરાતીઓનો પટ છે। આ સૌને પોતાના કરવા અને તેમનું સન્માન કરવાનું છે, તેમજ સાહિત્યની વ્યાપક અનુકંપાના આધારે તેને જોવાની જવાબદારી આપણી છે। સુરેન્દ્રનગરમાં આવેલ ધોળીધજા ડેમ ઉપર પાર્ક બનાવવા માટે રાજ્યસભાના સાંસદ શંકર વેગડ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પાર્કમાં બોટિંગ થિયેટર, બાળકો માટે ક્રીડાંગણ, સિનિયર સિટીઝનની પ્રવૃત્તિ માટેની ખાસ વ્યવસ્થા અને ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરાશે। ગુજરાત પ્રવાસન વિભાગે આ પાર્કને તૈયાર કરવા 29 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે। આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ધારાસભ્ય વર્ષાબેન, નગરપાલિકા પ્રમુખ શીલાબા ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના કોટવાડિયા જાતિના પછાત લોકોને પગભર કરવા વન વિભાગ દ્વારા વઘઈના તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ માટે વાંસ પૂરા પાડવામાં આવે છે।
વાંસમાંથી ટોપલા સુપડા કરંડિયા અને અન્ય બનાવટની વસ્તુઓ બનાવીને વેચાણ કરનારા કોટવાડિયા જાતિના મુખ્ય વ્યવસાયમાં મદદરૂપ થવા અને વધુ સારા ભાવ મેળવી આપવા વન વિભાગ દ્વારા નવી બનાવટોની તાલીમ આપવામાં આવે છે. સાથે ટ્રીટમેન્ટ કરેલું વાંસ પૂરું પાડવામાં આવે છે, જેથી વાંસની બનાવટોને વધુ મજબૂતી મળી રહે અને પૂરતા પ્રમાણમાં નાણાં પણ મળી રહે, જેથી તેમની આર્થિક સદ્ધરતામાં વૃદ્ધિ થાય તેમ દક્ષિણ ડાંગ વિભાગના નાયબ વન સંરક્ષણ ધીરજ મિત્તલે જણાવ્યું હતું. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.